હરપાળદેવ બાબરાને વસ કરવા ગયા છે. જય દેવી મરમરા મહાદેવ. જય દેવી મરમરા. કહો હરપાળદેવ, બાબરો વસ થયો કે ન થયો? આપના કેવા પ્રમાણે ત્રણ પર યુદ્ધ કરી ચોથા પર બેસતા લાગ જોઈ તેની ચોટલી કાપી અને બાબરો મળે તાબે થયેલ છે. બરાબર, ત્યાર પછી શું બન્યું? તેમની જાણ મહારાજ કરણસિંહ વાઘેલાને કરી. હા, મહારાજ અતિ પ્રસન્ન થાય અને વચન માંગવાનું કહ્યું છે. તો આપ જ કહો કે વચનમાં શું માંગું? હરપાળદેવ, કરણ ગેલાએ વચન માંગવાનું કહ્યું. તો સાંભળો, વચનની અંદર બીજું કાંઈ નહીં પણ ફક્ત એક રાત. શું કહો છો? ફક્ત એક રાત? હા હરપાળદેવ, એમાં કઈ સમજો નહીં મહાદેવી. એમાં ના સમજાતું, સાંભળો. કરણ ગેલાને કહેવાનું કે એક રાત્રિની અંદર સૂર્ય અસ્ત થાય તે સૂર્ય ઉદય સુધી એક રાત્રિની અંદર જેટલા ગામના કુરણ બધાય એટલા ગામ આપડા થાય. ભલે મહાદેવી, મહારાજની કચેરી ક્યારની ભરાઈ ચૂકી હશે ત્યાં મારી વચનની રાહ જોવાતી હશે. મહારાજની પાસે એક રાત્રિની વચનની માંગણી કરું અને હમણાં ફરી પાછો આવું. જય દેવી મરમરા. જય દેવી મરમરા. સલામ 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 સલામ. સુબાનઅલ્લાહ. પ્રધાનજી, રાજ કચેરી બરાબર ભગાઈ ગઈ. હરપાલ દે, વચન માંગવા માટે આવવાના તો તપાસ કરો કેમ હજી વાર લાગી. આવ્યા કેમ નહીં? આવી ગયા આવી ગયા. જય દેવી મરમરા મહારાજ. જય જય. હરપાલ દે, અત્યારે તમે જે જોઈ તમે માંગી શકો છો. મહારાજ, જે વચન મારે જોઈ એ હું માંગી શકું છું. વચન દેનાર કોણ બોલે છે? અરે કરણ વાઘેલો બોલે છે. જે જોઈ તમે માંગી શકો છો. તો સાંભળો, 2300 પાલરના ધણી મહારાજ કરણસિંહ વાઘેલા, વચન ની અંદર માંગુ ફક્ત એક રાત. અરે હરપાલ દે, એક રાત માં હું કઈ સમજો નહીં, મને બતાવો. મહારાજ, આપ 2300 પાલરના ધણી છો, દિવસ અસ્ત થયા થી દિવસ ઉદય થાય ત્યાં સુધી તમારા જેટલા પાદરના તોરણ બાંધુ એટલો ગામ ગ્રાસ મને તામાના પાત્ર પર લેખ કરી આપો. અરે હરપાલ દે, દિવસ આથમી થી દિવસ ઉગ્યા સુધીમાં તમે કેટલા ગામને તોરણ બાંધવાના હતા? જાઓ, 200-500 ગામ હું તમને મોત થી આપું છું. અરે કેમ ભૂલો છો પાટણના મહારાજ, કે હરામ નું હરપાલ લેતો નથી. મારે જોઈએ મારી મહેનત નું, મારા હક નું. તો મહારાજ, દિવસ અસ્ત થવાની તૈયારી છે, વચન મેં તો માગી લીધું મહારાજ. અરે હરપાલ દે, તમારે પણ મને એક વચન આપવું પડશે કે દિવસ આથી મેં હતી દિવસ ઉગ્યા સુધીમાં જેટલા ગામને તોરણ બાંધો એટલો ગામનો ગરા તમારો. પણ હરપાલ દે, દિવસ ઉગ્યા પછી એક પણ ગામને તોરણ ન બંધાવું જોઈએ. મહારાજ, મકવાના કુળનો દેવ હરપાલ દે તમને વચન આપે છે કે દિવસ ઉદય થઈ જાય ત્યાર પછી એક ગામને તોરણ નહીં બાંધું. જા હરપાલ દે. જય દેવી. અરે ઉપર જાઉં છું, અરે ઉપર જાઉં છું. આજ કરણ વાઘેલો ખુશ થઈને 200-500 ગામ હું એને મોતથી આપતો હતો, પણ એ માયનો નહીં. અરે હું પણ જાઉં છું કે એક રાત્રિની મારી કોણ હરપાલ દે કેટલા ગામને તોરણ બાંધીને આવે છે. આજ હું પણ જાઉં છું. હરપાળજી ગયા છે કરણ ગેલાની કચેરી વિશે વચન માંગવા માટે. હરપાળજી સામેથી આવતા જણાય છે. જય દેવી મરમરા મહાદેવ. જય દેવી મરમરા. આપના કહેવા પર કહો હરપાળજી, વચન આપ્યું કે નહીં? મહારાજની પાસે જઈ આપના કહેવા પ્રમાણે વચનની માંગણી કરેલ છે કે હે મહારાજ, દિવસ અસ્ત થયા થી દિવસ ઉદય થાય ત્યાં સુધી જેટલા ગામ ગ્રાસને તોરણ બાંધીએ એટલો ગ્રાસ થાય આપણો. પણ મને સમજાતું નથી મહાદેવી, એક રાત્રિમાં કેટલા ગામને આપણે તોરણ બાંધશું? હરપાળદે, એની ચિંતા તમારે કરવાની જરૂર નથી. બાબરાને આપણે વશ કર્યું છે, તો બોલાવો એ બાબરાને અને બનાવો એનો પવન વેગો અશ્વ. આજે શક્તિ સિંહને પલાણશે, પહેલા તોરણ તમે બાંધજો
ગાગર બેડ હું ચડાવીશ, જેટલા ગામના તોરણ બંધાશે એટલા ગામ આપણા. તો તાલ બોલાવો જેમને બાબરાને, બાબરા બાબરા હે. કહે રૂપાડ અત્યારે શા માટે બોલાવ્યો છે બાબરા? અત્યારે તારે મારો પવન ભેગો સ્વ બનવાનું છે. એમનું કારણ એ કે મહારાજ કરણસિંહ વાઘેલાના 2300 પાદર માથે દિવસ સસ્ત થયાથી દિવસ ઉદય થાય ત્યાં સુધી જેટલા ગામનો તોરણ બાંધે એટલો ગામ ગ્રાસ થાય હરિપાલનો. બાબરા હાલ તને તારી બેનનો ન્યાય જોતો હતો નહીં તો બાબરા આજે સમય આવ્યો. આજે તું પવન વેગો અશ્વબન હરપાળથી તને પ્રાણ કરશે, જેટલા ગામના તોરણ બંધાશે એટલા ગામ આપણા થશે, અને જેથી કરી તને તારી બેનનો ન્યાય પણ મળી જશે. ભલે માદેવી આવ હરપાળ. તો ચાલ હજી અશ્વ આપું તને, એક ગામ બાકી ના રહેવું જોઈએ, કર્ણ વાઘેલા ને ખાવા ધાણ નો રેવા દો. નહીં બાબરા, વચન ભંગ ક્યારેય થવાય નહીં. બાબરા એને ક્યાં ખબર છે કે દિવસ ઉગી ગયા પછી આપણે બાંધ્યું છે? નહીં બાબરા, આપણાથી વચન ભંગ ન થવાય. અને વળી બાબરા કહો માદેવ, તારું વચન પણ પૂરું થયું, તને તારી બહેનનો ન્યાય મળી ગયો. કારણ કે હેલો 2299 ગામના તોરણનો બંધ તોરણ બંધાઈ ગયા છે, ફક્ત એની પાસે પાટણ એક જ રહ્યું છે. હવે એની પાસે કાંઈ નહીં થઈ રહ્યું. લે બાબરા, તને તારી ચોટલી પાછી આપું છું, તને તારી બહેનનો ન્યાય મળી ગયો. હવે માં દેવી મારો પણ ઉધાર કરતા જાઓ. બાબરા તને તારી બહેનનો ન્યાય મળ્યો, તું જા, તને તારો ઉધાર કરું છું. જ્યાં જ્યાં સ્થાન મારું હશે, જ્યાં જ્યાં સ્થાન મારું હશે ત્યાં ત્યાં સ્થાન તારું હશે. જ્યારે શ્રીફળ મને ચડશે ત્યારે શ્રીફળ તને ચડશે. હા માદેવી, કોઈ પણ બેન દીકરી વન વગડે અટવાય, અને કદાચ જો સાચા તન મન ધન થી બાબરા દાદા ને યાદ કરે, હા માદેવી, તો એનો માર્ગ તું બતાવજે. ભલે માદેવી, જગત ના લોકો તને બાબરો ભૂત નહીં, પણ જગત ના લોકો તને બાબરા દાદા તરીકે ઓળખશે. ભલે માદેવી, તો અત્યારે તો હું જાઉં છું. આ બાજુથી બહેનો, એમના તરફથી માં ભગવતી શક્તિને પાત્રની અંદર 101 રૂપિયાની ભેટ આવે છે. મહાદેવી દેહ અસ્ત થયાથી તોરણ બાંધવાની શરૂઆત કરતા કરતા આ ગામે દી ઉગી ગયો છે, તો આપ જ કહો કે આ ગામનું નામકરણ શું કરશો? સાંભળો હરપાળ દે, પહેલું તોરણ, પહેલું તોરણ પાટણને નામે નામ પાટડી ગામે તોરણ બાંધું છું. સાપકડું થયું સેજડું, ભલ ગામ થયું ભલ ભાખરું, આ ગામે દી ઘડ્યો છે તો એનું નામ દી ઘડિયા ધરાવ છું. બરાબર છે મહાદેવે, આવતીકાલે સૂર્યોદય થતા પાટડી ગામે તમારી રાજગાદીના તિલક થશે, અને જઈને કહેજો કર્ણ ગેલાને કે ના 2299 ગામના તોરણ બંધાઈ ગયા. ભલે મહાદેવે, 2299 ગામના તોરણ બાંધ્યા,
તેમની દાન મહારાજ કરું સિવાગલા ને કરું જવા દો મને પાટણ ના પંથે જય દેવી મન અરે પ્રધાનજી દિવસ ઉગી ગયો છે હરપાલ ને ગામ ને તોરણ બાંધવા ગયા હતા તપાસ કરો જય દેવી મરમરા મહારાજ જય સોમનાથ હરપાલ ને કહો કેટલા ગામ ને તોરણ બાંધીને આવ્યા છો મહારાજ પેલા મને આપે કહો કે આપ કેટલા પાદર ના ધણી છો અરે હરપાલ દે તમને ખબર નથી આ કરણ ઘેલો 2300 પાદર નો ધણી છે મહારાજ આપના 2300 પાદર માંથી દિવસ અસ્ત થયા થી આ દિવસ ઉદય થયો ત્યાં સુધીમાં અરે 2299 ગામના તો એ હરપાલ મૂર્છાઈ જવાની જરૂર હતી મહારાજ કહો કે વચન મિથ્યા ગયું મારા 2300 પાદર માંથી 2299 ગામ ને તમે તોરણ બાંધીને આવ્યા છો હા મહારાજ ફક્ત પાટણ એક જ બાકી છે ભાઈરે કરી બાપુ આ આનું કામ નથી ઓલું ભૂત કામ કરી ગયું મને એવું લાગે છે હવે બે ખડિયા સીવડાવી લઈ પાટણમાં માગીને ખાય બીજું શું કરવું હરપાલ દે મહારાજ મને કહો તમારી રાજગાદી તમે ક્યાં સ્થાપવાના છો મહારાજ આપના પાટણના નામે નામ પેલું તોરણ બાંધ્યું પાટડી એટલે પાટડી મારી રાજધાની આવતી કાલે સ્થાપવાનો છું મારું રાજ તિલક આવતી કાલે થવાનું છે તો એ રાજ તિલક તમારા ઠકરાણા કોણ કે ફૂલબા મારા બહેન ફૂલબાના હાથે મને રાજ તિલક થશે મહારાજ તમારે અને મારા બહેનને નહીં હરપાલ દે આવતી કાલે હું તો નહીં જ આવું મારા ઠકરાણા ફૂલબા જરૂર આવશે પણ હું તો નહીં જ આવું અમને હરખું નથી રહેતું અમે નહીં આવી તો ભલે મહારાજ આવતીકાલે રાત તિલક ની તૈયારી પણ કરવી છે જય દેવી મર પ્રધાનજી રાજમહેલ માં ઠકરાણા ફૂલબા ને બોલાવો આવો ફૂલબા રાજ ની અંદર મહારાજ બોલાવે બોલો મહારાજ હું કામ બોલાવ્યા છે બોલાવવાનું કારણ તો એટલું ઠકરાણા બોલાવવાનું કારણ તો એટલું ઠકરાણા કે તમારો જીભનો માનેલો ભાઈ કોણ હરપાલ દે કે હરપાલ દે મકવાણા હા બાબરા ભૂતને વશ કરી આવ્યા હા હા આ કરણ ઘેલાઈને વચન માંગવા કીધું અને વચન ની માલિકો શું માંગ્યું ખબર છે ઠકરાણા શું માંગ્યું છે વચન ની માલિક ઓર ફક્ત એક રાત માગી એક રાત હા એક રાત દિવસ આથમ્ય થી દિવસ ઉગ્યા સુધીમાં જેટલા ગામ ને તોરણ બાંધુ ને એટલા ગામ નો ગ્રાસ મારો ઠકરાળા આજે ખુશ થઈ કરણ વાઘેલા એ વચન આપી દીધું પણ ઠકરાળા તમને ખબર છે કે આપના 2300 પાદર માંથી તમારા જીભના માનેલા ભાઈએ કેટલા ગામ ને તોરણ બાંધીને આવ્યા છે ખબર છે કેટલા ઠકરાળા આપના 2300 પાદર માંથી 2299 ગામ ને તોરણ બાંધી રહ્યા છે ઠકરાળા આસ્તે આસ્તે બાપુ નારીના હૃદય હાવ પોસા હોય ધીરે ધીરે નહીં ઠકરાળા મહારાજ કલ્પાત કરવાનું છોડી દો ઠકરાળા મહારાજ ચિંતા કરો માં હળપાડ દે મારો ભાઈ છે નહીં ઠકરાળા આપની પાસે એક પાટણ છે પાટણના ભોયરામાં ઘણું ધન દોલત છે આપની આજીવિકા ચાલશે પણ ઠકરાણા મહારાજ એક સમય ગુજરાતનો ધણી કેવા દો કરણ વાઘેલો આજ ભિખારી બની ગયો ઠકરાણા નહીં મહારાજ એવું બોલો ભિખારી બની ગયો ઠકરાણા કેલી પાછળ હમણાં જ મારા ભાઈ પાસે જાઉં છું અને નહીં ઠકરાણા ગામડા માંગુ છું મારા ભિખારી બની ગયો ઠકરાણા પર કેના ખાતર કોઈને દારૂ પીવાની ટેવ હોય તો આજથી છોડી દેજો કોઈને નથમાં જવાની ટેવ હોય તો છોડી દેજો કોઈને જુગાર રમવાની ટેવ હોય તો છોડી દેજો છેલ્લે અંજામ આ જ આવે છે પણ ઠકરાળા કાલ સવારે પાટડીની માલિકો તમારો ભાઈ રાજગાદી સ્થાપવાના છે માટે
તમારે રાત તિલક કરવા જવાનું છે, પણ ઠકરાણા સવારે રાત તિલક કરવા જાશો, સવારે રક્ષાબંધનનો પણ દિવસ છે, રક્ષાબંધનનો દિવસ છે, તમારા ભાઈના હાથે તમે રાખડી બાંધશો અને માગવાનું માટે પણ કહે, રાખડી બાંધશો અને માગવાનું માટે પણ કહે, પણ જોજો ઠકરાણા એક પણ ગામ માગ્યું છે ને તો કરણ વાઘેલાના મગજ ની તો તમને ખબર છે ને ભલે મહારાજ. દેશ ક્યારનો ઉદય થઈ ચૂકેલ છે, ભગવાન નારાયણના કિરણો પૃથ્વી પર પડી રહ્યા છે, ક્યારે ઘેઘર ચૌકાર મોર પણ કરી રહ્યો છે. મારા બહેન હજી સુધી પધારી નહીં, હાલો હાલો આવી ગઈ મારી લાડેલી બહેન, ક્યારની તારી રાહ જોઉં છું. વીરા તારી બહેનડી આવી ગઈ છે, તને રાત તિલક કરવા માટે આવી છે. જાણું છું બહેન, મુરત વિતે એ પેલા મને રાજ તિલક કરી દે, જેથી કરી તારો ભાઈ આજે 2299 પાદર નો ધણી છે. ચાલ મને રાત તિલક. પણ વીરા આજે બર્થડેનો દિવસ પણ છે, આજે તમને હરખેથી રાખડી પણ બાંધવાની છે. વાહ રે કુદરત, આજે સોનામાં સુગંધ ભળે, મને ક્યાં ખબર હતી કે આજે ખીચડી પૂનમ નો દિવસ છે. એક તરફ મને રાત તિલક થશે અને બીજી તરફ મારી બહેન મને હાથે રક્ષા બાંધશે. તો મારી બહેન પહેલા હવે તારા ભાઈને હાથે રક્ષા બાંધ, પછી રાત તિલક. ભલે. એ હરખે ભી જાણે તારી બેની બાની આખડી, હરખે ભી જાણે તારી બેની બાની આખડી, વીરાની જેને તે આજે હેત થી જમાડેલ છે, જો આ જીવન ની પરવા નથી, અરે માગે તો પ્રાણ નહીં. મારા વીરા ઘણો જીવો, મારા વીર મારે તો કઈ જોતું નથી, મને તો એક મારો વીર મળ્યો છે એટલે ઘણું છે મારા વીરા. બરાબર છે બહેન, આ જગતમાં કોઈ દિવસ બહેન દીકરી માગે નહીં, અને માગે ને
હજી સુધી કોઈ આપી શક્યું નથી. અરે તું ભલે ના માગે તારા ભાઈ પાસે, પણ તારો ભાઈ હરપાલ દે પાન સોને એક ગામ કાપડા માં. એક રક્ષા બાંધી બેનડી, આ રક્ષા બાંધે બેનડી અને હરપાડ દે નો હરખના માહાઈ. તમારી બેન ને પાંચો ગામ કાપડા માં આપ્યા છે, તો જાઓ શક્તિ નો તમને શ્રાપ મળે છે. ગામે ગ્રાસે ઘટશો ને વંશ વેલે વધશો. મારા બાળકો બગીચા ની અંદર રમી રહ્યા છે. ગજરાજ નામનો હાથી ગાંડો થયો છે, તો લાવ મેલ ના સાથ માં ઝડુકે ઝડી મારા કળ વધારી મારા ત્રણ બાળકો ને બચાવો, તો જ હું આજે શક્તિ. પણ આ જગત જોવે છે તે શું કહે છે, ઘરે ભૂત છે કે પ્રેત છે. પણ હું ખુલ્લે ખુલ્લું આ જગત ને કહું છું કે મારે ઘરે ભૂત નથી કે પ્રેત નથી, મારી ઘરે ધરતી પર ઘડીક પણ ન રે ભાઈ, હવે આ ધરતી પર થી વિદાય લેવાનો સમય આવી ગયો હરપાળદેવ. નહીં મહાદેવી, આપ જે ત્રણેય બાળકોને એક પછી એક ઉગાઈ રહ્યા છે એની શાખા તો થઈ પે જાવા જગતને કયા નામથી ઓળખ. હા હરપાળ દે, જતા જતા મારા ત્રણ બાળકોની શાખા સ્થાપતી જાઉં છું. ચાલવાથી ચાલા થયા, ચાલવાથી ચાલા થયા, ચાલીને મુક્યા મહેલમાં તે મકવાણા કહેવાશે. રમતો બાળ ચારણ તણો, રમતો બાળ ચારણ તણો મારી છે મેં ટાપલી, તો આસને અત્યારથી એનું નામ જગતની અંદર ટાપલ્યો ચારણ કહેવાશે. ચાલા મકવાણા ના ગુણ ટાપલ્યો ચારણ ગાશે, એના યસ ત્રણે રોકની અંદર ગાશે. હરપાડ દે મહાદેવી, હવે આ ધરતીની વિદાય લેવાનો સમય આવી ગયો. નહીં મહાદેવી, હવે તો આ ધરતીની વિદાય આપવાનો સમય આવી ગયો. હરપાડ દે, શું કહું છું, અધામાની ધરતીમાં આપ સમાઈ જશો. એ તમે તો બીજા, એ તો બીજા યાદ સકતે ભગવતની ધૂન બોલી પછી બધા છૂટા પડશું એટલે અમને ખબર પડે કે દૂધ ઢોણા માં ગયું કે હેઠે ઢોરાડું. માતાજીની ધૂન બોલી પછી આપણે બધા છૂટા પડે. મતે તો ભી જાઓ, એ તો ભી જાઓ સાતી માવાડી માં, ભાડો 1,03,500 થયો છે. મારું રે પિયારિયું, એ માધવ કુંડ મારે, એ મથુરા સહેન મારે,
वीण ला जोड़ो तो ये मड़े राजा रावण वेली मारू कयू नो माने सुकरु देना सीता रे रावण वेली मारू कयू नो माने तोरी गो रे तोरी गोवा बोलो आनंद अंबे मातनी जाए अंबे मातनी जाए खोड़ल मातनी जाए अंबे मातनी जाए गुरुदेव नी जाए अंबे मातनी जाए माता पिता नी जाए ओम नमः शिवाय 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 नमः शिवाय ओम 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 नमः पार्वती पते हर हर महादेव हर નાટક અહીંથી પૂરું કરી શકીશું.